ખેડૂતોના પાકો માટે નર્મદા નહેરનું પાણી જીવાદોરી સમાન ગણવામાં આવી રહ્યું છે। જંબુસર તાલુકામાં ધરતીપુત્રોએ ઉનાળાની સીઝનમાં મોટા ભાગે રવિ પાકનું વાવેતર કર્યું છે, ત્યારે સરકારે એકાએક નહેર મારફતે અપાતું પાણી બંધ કરી દેતા ખેડૂતોના ઊભા પાક નાશ થવાની ભીતિ વચ્ચે સરકારના આ નિર્ણય સામે ખેડૂતોએ બાયો ચઢાવી છે। ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, જેને લીધે પાણી વગર તાલુકાના ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાયા છે। સિંચાઈ વિભાગ દ્વારા આ વિશે વહેલી તકે યોગ્ય સકારાત્મક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે, નહીતર આવનાર સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારા ખેતીનો પાક દર સાલ માટે અમે મહેનત કરીએ, લીલ કરાવે, પાણી પુરવઠા અમારે મહેનત કરાવીને કે પાણી મળશે, આ મળશે, પાણી અમને મળતું નહીં, તૈયાર પાક કર્યા પછી અમારો પાક ઉકાઈ જાય છે। એના કરતાં અમારે પાણી ના આપવું હોય તો દર સાલ માટે અમારે ત્યાં આગળ બમરસી ઘેટ પરથી અમારે પથ્થરની અંદર પાણી ના જોવે, જો પાણી આપવું હોય તો અમારે મહેનત કરેલો અમારો પાક થવો જ હોય। અમારે મહેનત કરવાની, ખેતીનો યાર અમારે મજૂરી કરવાની, અમારે મહેનતનો રૂપિયો કાઢવાનો, તે છતાં અમારે મહેનત કરેલી અફરવા જાય। આ જમીન ઉપર જે અમે પાક કરી રહેલા છે એ સુકાઈ ગયા છે। વારંવાર અમે મોટા અધિકારીઓને વાત કરેલી છે, તે છતાં અમને પાણી મળ્યું નથી, અને અત્યારે અમારે એક એક ખેતરમાં 10-10, 15-15 હજાર રૂપિયા જેવો ખર્ચો કરેલો છે, તે ખર્ચો અમારો ઉગે એ આશા નથી અત્યાર સુધી। હવે અમારા બાળ બચ્ચોને ક્યાં મોસાળમાં મોકલી દેવાના, થાકી ગયા લોકોને અમને રજૂઆત કરીને થાકી ગયા છે। હવે કેટલી વાર રજૂઆત કરીએ, અમને એક જ જવાબ કે તમને પાણી મળી જશે, હવે પાણી મળી ગયા પછી મળવાનું એવું કહું છું એ લોકોને।